વિરામ બાદ સ્વાગત. આપણે સીધા ગાંધીનગર લઈ જઈશું કે જ્યાં અત્યારે પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. પોલીસ દ્વારા સમજાવટનો પ્રયાસ પણ અત્યારે કરવામાં આવી રહ્યો છે, પરંતુ શિક્ષકો ટસનામસ થવા તૈયાર નથી. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા છે કે જેઓ ચાણક્ય ભવનથી વિધાનસભા સુધી રેલી કરવાના હતા, ત્યાં જ પોલીસે તેઓને અટકાવી લીધા છે અને અત્યારે તેમના કાર્યક્રમને તેઓ શાંત કરી સમજાવટનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તસવીરો અત્યારે ઘર્ષણની પણ સામે આવી રહી છે. જે શિક્ષકોની માંગણી છે તે માંગણીઓ અત્યારે સરકાર સુધી પહોંચાડવાનું તેઓનું લક્ષ્ય છે. વિધાનસભાનો ઘેરાવ કરવાનો તેઓનો કાર્યક્રમ છે. જોકે પહેલા જ પોલીસનો મોટા પ્રમાણમાં કાફલો ગાંધીનગરમાં વિધાનસભાની બહાર ખડકી દેવાયો છે અને વિરોધ કરી રહેલા શિક્ષકોની અટકાયત પણ શરૂ કરી દેવાય છે. એક તરફ પોલીસ દ્વારા સમજાવટનો પ્રયત્ન કરાઈ રહ્યો છે, તો બીજી તરફ એ તમામ શિક્ષકો કે જેઓ દૂર દૂરથી ત્યાં પહોંચ્યા છે એ તમામ અત્યારે ત્યાં રસ્તા પર જ બેસી રહ્યા છે અને તેમનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ સૂત્રોચ્ચાર ચાલી રહ્યા છે કે યે તાનાશાહી અબ નહીં ચલેગી, તો બીજી તરફ અટકાયતનો દોર પણ શરૂ કરી દેવાયો છે. અલગ અલગ તસવીરો જે સામે આવી રહી છે વિરોધની તે આપના સુધી પહોંચાડી રહ્યા છે કે જ્યાં મોટા પ્રમાણમાં શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા હતા તેમની માંગણીઓને લઈને તેઓની અટકાયત. અમારા સંવાદદાતા અત્યારે ગાંધીનગરથી આપણી સાથે જોડાઈ ગયા છે, દીપેન પડિયાર. દીપેન, જે ઘટના અત્યારે બની રહી છે, જે તસવીરો સામે આવી રહી છે તેમાં શિક્ષકોનો રોષ દેખાઈ રહ્યો છે, શું ચિત્ર અત્યારે ત્યાં દેખાઈ રહ્યું છે? રાજ્યના જે પ્રાથમિક શિક્ષકો છે સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તમે જોઈ રહ્યો છો કે વિધાનસભાની બહાર રસ્તા ઉપર જ શિક્ષકો છે તે રસ્તા ઉપર ઉતર્યા છે. 1000 થી વધારે સંખ્યામાં શિક્ષકો દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા તમામ શિક્ષકોને વિધાનસભામાં જતા રોકવામાં આવ્યા છે, જેને લઈને શિક્ષકો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું છે. શિક્ષકોની અટકાયત કરતા જે શિક્ષકો હતા તેમણે પોલીસની ગાડીને રસ્તા ઉપર સુઈ જઈ અને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આપણે શિક્ષકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ, શું માંગણીઓ છે આપની, જે રીતે પોલીસ દ્વારા દમન કરવામાં આવી રહ્યું છે? આ માંગણી ફક્ત શિક્ષક સંઘ નથી, તમામ સંઘના કર્મચારીઓ માટે થઈ રહ્યું છે. જ્યારે આખા ગુજરાતમાંથી 107 થી 70 પ્રકારની કામગીરી શિક્ષક કરતો હોય તો એને લાભ માટે સહેલો શા માટે? સંડાસ પર ચિત્રો દોરાવવા, સંડા જતા ડબલેટ છીટીઓ ફટકારવી, આ બધું શું અમારું કામ છે? તો પૈસાનો લાભ આપવા શા માટે? એ લોકો 24 કલાકમાં એમનું લેવા માટે એક થઈ શકતા હોય તો તમામ સંઘ શા માટે એક ન થાય? બિલકુલ, આપની શું માંગણી છે, શું વિરોધ છે? અમારે 1997 થી સળંગ નોકરી ગણે અને પેન્શનમાં પાત્ર ગણે, કારણ કે ઈપીએફ ને બધું આપે છે, એમાંથી કોઈ એમની સેફટી રહેતી નથી. અહીંયા અમે ધરણા કરવા આવ્યા છે, અહીંયા ગાડી અમે વિધાનસભાના ઘેરાવા માટે આવ્યા છીએ, પણ અમારી જોડે વર્તન અમને જાણી મારવા આવે છે અને એ ઘરે પકડી પકડીને ડબ્બામાં નાખે છે. બિલકુલ, તો અત્યારે રસ્તા ઉપર જ શિક્ષકો છે તે બેસી ગયા છે. તમે જોઈ રહ્યા છો કે પોલીસ પણ શિક્ષકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં શિક્ષકો છે તે અહીંયા એકત્ર થઈ ગયા છે. આજે સવારથી જ ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા વિવિધ જગ્યાએથી શિક્ષકોની અટકાયત કરવામાં આવી રહી છે, વિવિધ જગ્યાએ કોમ્બિંગ કરી અને શિક્ષકોની અટકાયત કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો છે તે અહીંયા મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું છે અટકાયતને લઈને. શિક્ષકોની માંગ છે કે તેમનું જે 1997 થી જે શિક્ષકોની ભરતી કરવામાં આવી છે તે શિક્ષકોની નોકરી છે તે સળંગ ગણવામાં આવે. આ ઉપરાંત શિક્ષકોને જે શિક્ષણ સિવાયની કામગીરી સોંપવામાં આવે છે તેનો પણ શિક્ષકો છે તે વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ તમામ જે શિક્ષકો અત્યારે રસ્તા ઉપર વિધાનસભાની બહાર વિરોધ કરી રહ્યા છે તેની અટકાયત કરવાની કામગીરી છે તે પોલીસે હાથ ધરી છે. અન્ય જે શિક્ષકો અહીંયા ધરણા કરી રહ્યા છે તેમને બેસાડી અને શાંત કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. જી, શું માંગ છે આપની, શા માટે વિરોધ છે આપનો? મારું નામ સૈયદ સિરાજુદ્દીન છે, હું મહીસાગર જિલ્લામાંથી આવું છું. 1997 થી લઈને આજ દિન સુધી જે શિક્ષકોની ભરતી થઈ છે અમારે ફિક્સ પગારમાં નોકરી કરવામાં આવી છે, એની જગ્યાએ અમને સળંગ નોકરીમાં ગણવામાં આવે અને સરકારના જેટલા પણ કાર્યક્રમો છે એને શિક્ષક જ સફળ બનાવે છે. છેલ્લે વન ખાતાના કામ બી અમે જ કર્યા. જો સરકારને આટલા અમે સહયોગ આપતા હોઈએ તો સરકારે અમારું વિચારવું રહ્યું, સરકારે અમારી દરેક માંગણી પૂરી કરવી જ રહી. તો અત્યારે જે રીતે શિક્ષકો છે તેઓ અત્યારે રસ્તા ઉપર બેસી ગયા છે અને પોતાનો જે વિરોધ છે તે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. જે રીતે તમે જોઈ રહ્યા છો કે શિક્ષકોને છેલ્લા 2 વર્ષથી માંગણી છે, આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ સરકાર દ્વારા કોઈ જવાબ નથી આપવામાં આવતો. ત્યારે વિજય રૂપાણી સામે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, નીતિન પટેલ સામે પણ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. પોલીસ
1997 પછીના જે કર્મચારીઓ છે એમના પગાર માટે જે વિસંગતતા પેદા થઈ છે, સાથે સાથે જે જૂની પેન્શન યોજના હતી એ રદ કરવામાં આવી છે, તો આ જે કર્મચારીઓ છે ને જૂની પેન્શન યોજના મુજબ એમને પેન્શન મળવું જોઈએ, એમના જીપી ફંડના ખાતા હોવા જોઈએ, આવી વિવિધ માંગણીઓ સાથે આજે ગુજરાતના લાખો શિક્ષકો ગાંધીનગરમાં ધરણાના કાર્યક્રમ સાથે વિધાનસભા ઘેરાવના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. અને સરકાર સામે અમારી આ નમ્રભરી અપીલ અને વિનંતી છે કે જો અમારી માંગણીને સ્વીકારે. તો અનેક જે માંગણીઓ છે તે માંગણીઓને લઈને અત્યારે હાલ શિક્ષકો છે તે રસ્તા ઉપર છે. રાજ્યભરમાંથી શિક્ષકો અહીંયા ઉમટી પડ્યા છે અને તેમની માંગણીઓને લઈને અલગ અલગ માંગણીઓ સાથે તમામ શિક્ષકો પહોંચી ચૂક્યા છે.